खूब खूब आभार माननीय रजनी बेन विनंती करू कि आपने उद्बोधन कर આપણે બધાને આશીર્વાદ આપવા માટે ખૂબ લાંબા સમયથી મારો જેમની સાથેનો પરિચય અને જેમના આશીર્વાદ હંમેશા મળતા રહ્યા છે એવા પૂજ્યવત કિશોરદાસજી બાપુ, મારા સમાજના સૌ આગેવાનો માન્ય ચંદુભાઈ, માન્ય નારણભાઈ, માન્ય કે પટેલ, કાંતિભાઈ, અલજીભાઈ, પાર્ટીના સૌ સન્માનીય અમારા વરિષ્ઠો, વિધાનસભાના ઇન્ચાર્જ મુરબી દશરથભા, સહઇન્ચાર્જ ભૌમુભા, ત્રણેય તાલુકાના સંગઠનના સૌ કાર્યકર્તાઓ, સૌ મંચ પર બેઠેલા બધાના નામ લઈ શકાય એમ છે એટલે સૌ વરિષ્ઠ આગેવાનો, બહેનો, ભાઈઓ, એક તો ખૂબ ટૂંકી નોટિસથી આપણે ગઈકાલે જ એક વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો કે આવતીકાલે આપણે 3 વાગે મળીશું, અને એ નાનકડા મેસેજના આધાર પર આપ સૌ આવડી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો એ માટે હું આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. આપનો પ્રેમ જે હંમેશા મળતો રહ્યો છે એવા જ પ્રકારનો પ્રેમ આજે પણ છે એ વાતની સાક્ષી આપ સૌએ આજે પૂરી. મિત્રો, આમ જ ઘણા બધા કાર્યકર્તાઓને રૂબરૂ મળવાનું થયું, ઘણા બધાના ફોન નિયમિત આવતા રહ્યા, ખૂબ મૂંઝાયેલા બધા કાર્યકર્તાઓ હોય એવું લાગ્યું મને, અને એટલે એક વખત બધાનો આભાર પણ માની લેવાય અને આપણે બધા સાથે મળીને આગળ કામ કરતા થઈએ એ પ્રકારની એક વ્યવસ્થાનું નિર્માણ થાય એટલા માટે આજે આપણે સૌ સાથે મળ્યા છીએ. ઘણા બધા કાર્યકર્તાઓએ ખૂબ લાંબા સમયથી આ પાર્ટીને ઊભી કરવા માટે પરિશ્રમ કરેલો, અને એટલે સ્વાભાવિક ક્યાંક ચૂંટણીઓમાં હાર જીતવાળા મુદ્દાઓમાં હાર થાય ત્યારે થોડીક નિરાશા એ કાર્યકર્તાઓના મન પર વ્યાપતી હોય છે, સ્વાભાવિક ક્રમ, અને એટલે એ બધા કાર્યકર્તાઓને મળવાનું થાય. મેં ઘણા બધા કાર્યકર્તાઓનો ફોન આવ્યા, એમને એ પણ કહ્યું છે કે આપણે ટૂંક સમયમાં બધા ગામડાઓમાં પણ રૂબરૂ આવીને આપણા મતદારોનો આભાર માનવાના છીએ, સરકાર આપણી થઈ જાય એ પછી આપણે એ ક્રમમાં પણ જવાના છીએ, પરંતુ આજે એ પહેલાં બધાને લગભગ મળવાનું થઈ જાય એવા આશયથી બોલાવવાનું થયું છે. તો ફરીવાર હું આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. મિત્રો, સરકાર ભારતીય જનતા પાર્ટીની બની આપણે બધા જાણીએ છીએ એ પ્રકારે ખૂબ અઘરી કહી શકાય એવી પરિસ્થિતિમાં આખી દુનિયાની જ્યારે મીટ ગુજરાત ઉપર હતી એવા સંજોગોમાં ગુજરાતના પ્રજાજનોએ માનનીય નરેન્દ્રભાઈ ઉપર, ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને જે સરકાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આપી છે એ માટે હું સમગ્ર ગુજરાતના પ્રજાજનોનો પણ, મતદાર ભાઈઓ બહેનોનો પણ આભાર માનું છું કે અમને આ પ્રકારે પાર્ટીમાં વિશ્વાસ મૂકીને વિકાસને અને રાષ્ટ્રવાદને સમર્થન આપ્યું છે. આપણે સૌ સાથે મળીને એ જ પ્રવાહમાં વધુ મજબૂતાઈથી આગળ વધીએ. મિત્રો, એ કામ આપણે કરવું છે અને એટલા માટે આજે સંકલ્પિત થવા માટે આપણે એકત્રિત થયા છીએ. આપણો દેશ તો ધર્મ અને સંસ્કૃતિમાં માનવાવાળો દેશ, અને ભગવાન કૃષ્ણએ આપણને કહ્યું છે કે ભાઈ તારું કામ જે છે એ કર્મ કરવાનું છે, ફળનો અધિકાર તારો નથી. અને એટલે આ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ટિકિટની ચયનની પ્રક્રિયા હોય ત્યાંથી શરૂ કરીને સતત મજબૂતાઈથી ચૂંટણી લડવા સુધીની યાત્રા એ ભારતીય જનતા પાર્ટીના આપ સૌ કર્મઠ કાર્યકર્તા ભાઈઓએ બહેનોએ ખૂબ મજબૂતાઈથી પાર પાડી છે. ક્યાંય કોઈ કચાશ આપ સૌએ રાખી નથી, અને એટલા માટે ઠીક છે હાર જીત એ વિશેષ સંજોગો આધારિત થતી હોય છે, પરંતુ આપના પરિશ્રમમાં કોઈ કચાશ રહી નથી. અને મેં કહ્યું એમ
આપણું કામ ફક્ત કર્મ કરવાનું છે, ફળ આપવાનો અધિકાર એ પરમાત્માનો છે અને જે ફળ આવે આપણે સ્વીકારીને ચાલવાનું હોય. એટલે આપ સૌના પરિશ્રમ માટે હું ફરીવાર આપ સૌના પરિશ્રમને વંદન કરું છું કે ખૂબ મજબૂતાઈથી એકજૂટ થઈ અને આપે આ વિધાનસભાની સીટ માટે મિત્રો મહેનત કરી છે અને ત્યારે આવા વિપરીત સંજોગોમાં આપણે આટલા બધા મત એ લઈ આવ્યા છીએ. મિત્રો ઓછા મત આપણને નથી મળ્યા, એ જે મળ્યા છે એ આપ સૌના પરિશ્રમનું પરિણામ છે. સરકાર ભારતીય જનતા પાર્ટીની બની છે, ક્યાંય કોઈ કાર્યકર્તાએ સહેજ પણ મનમાં મૂંઝવણ રાખવાની જરૂર નથી, સહેજ પણ નહીં. સતત હું અને આપણી પાર્ટીના બધા આગેવાનો એ આપ સૌની વચ્ચે જ છીએ. આવનારા સમયમાં પણ જ્યારે પણ આપને કોઈ પણ પ્રકારના નાના મોટા કામની આવશ્યકતા હોય ત્યારે આજે પણ એ જ પ્રકારે દર મંગળવારે હું તમને સચિવાલયમાં મળીશ. એટલે બધાની પાસે ફોન છે, કોઈ પણ પ્રકારની મનમાં મૂંઝવણ રાખ્યા સિવાય આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારના વિકાસ માટે હોય કે આપણા કોઈ નાના મોટા વ્યક્તિગત વિષયો માટે